ટેકનોલોજીના આ જમાનામાં સોશિયલ મીડિયા આપણા બધાની લાઈફનો એક મહત્વનો ભાગ બની ગયો છે. નાનાથી લઈ મોટા સૌ કોઈ સોશિયલ મીડિયાના ચાહકો હોય છે. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામના સૌથી વધુ યુઝર્સ વિશ્વમાં ભારતમાં છે. તો ભારતમાં 2024માં આશરે 367 મિલિયન ફેસબુક યુઝર્સ અને 362 મિલિયન ઇન્સ્ટાગ્રામના યુઝર્સ છે. ફોટોઝ, વિડીયો અપલોડ કરવા કે ચેટિંગ કરવા માટે લોકો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા હોય છે. પરંતુ તમે ક્યારે વિચાર્યું છે કે તમારા ડિજિટલ ડેટાને સુરક્ષિત રાખવો પણ જરૂરી છે? પણ કેવી રીતે? એના માટે તમારે પાસવર્ડ સ્ટ્રોંગ રાખવો પડશે, કારણ કે પાસવર્ડ તમારી આઈડીનો મેઇન ગેટ છે ને. એકવાર તેમાં એન્ટર થયા પછી કોઈ પણ કંઈ પણ કરી શકે છે. તમારો પ્રાઇવેટ ડેટા લીક થઈ શકે છે, તો એવું ન થાય એના માટે શું કરવું જોઈએ? સ્ટ્રોંગ પ્રાઇવેટ કોને કહેવાય પાસવર્ડ અને સ્ટ્રોંગ પાસવર્ડ કેવી રીતે રાખી શકાય, એના માટે કેટલીક ટિપ્સને ફોલો કરો. તમારે અપર કેસ, લોઅર કેસ અને સ્પેશિયલ કેરેક્ટરનો ઉપયોગ કરો. પાસવર્ડ ઓછામાં ઓછો 12 થી 16 અક્ષરોનો રાખવો જોઈએ. બધા સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ માટે અલગ અલગ પાસવર્ડ બનાવો. પાસવર્ડમાં વારંવાર એક ને એક અક્ષરોનું રિપીટેશન ટાળવું જોઈએ. એકાઉન્ટ્સના પાસવર્ડ થોડા થોડા સમય બદલતા પણ રહેવું જોઈએ. પાસવર્ડમાં તમારી બર્થ ડેટ, ફેમિલી મેમ્બરની બર્થ ડેટ એટલે કે નામ, નંબર, વ્યક્તિગત માહિતી પણ સામેલ કરવાનું ટાળવું જોઈએ. સરળતાથી અનુમાન લગાવી શકાય તેવા પાસવર્ડ ન રાખવા જોઈએ, ટૂંકા પાસવર્ડ ન રાખવા. સાથે જ પાસવર્ડ કોઈની પણ સાથે શેર ન કરવા જોઈએ. ઈમેલ, સોશિયલ મીડિયા, ચેટ્સ કે મેસેજમાં ફોરવર્ડ કરેલી લિંક પર ક્લિક ન કરવો. તમારો પાસવર્ડ હેક થઈ શકે છે.